આપણે જોયું કે જ્યારે પરિપથને પૂર્ણ કરવા માટે ધાતુના તારનો ઉપયોગ કર્યો હતો તો આ તારની જગ્યાએ અન્ય પદાર્થ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તે જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ ચાલો તેના માટે શું જોઈશે તો એક બેટરી બલ્બ વાયર અને જુદા જુદા પદાર્થો હવે અહીં દર્શાવ્યા પ્રમાણે એક પરિપથ જોડો આ પરિપથના બંને છેડા વચ્ચે જુદા જુદા પદાર્થો મૂકી અને ચકાસો કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં સૌ પ્રથમ આપણે ધાતુના સિક્કાનો ઉપયોગ કરીશું અહીં આપણે જોઈ શકીએ છીએ કે બલ્બ પ્રકાશિત થાય છે તેને આપણે અહીં નોંધીશું હવે આપણે લાકડાની સળીનો ઉપયોગ કરીશું અહીં આપણે જોઈ શકીએ છીએ કે બલ્બ પ્રકાશિત થતો નથી હવે આપણે ખીલીનો ઉપયોગ કરીશું અહીં બલ્બ પ્રકાશિત થાય છે તેને આપણે નોંધીશું હવે સેફ્ટી પિનનો ઉપયોગ કરીશું અહીં બલ્બ પ્રકાશિત થાય છે હવે આપણે પેનનો ઉપયોગ કરીશું અહીં બલ્બ પ્રકાશિત થતો નથી હવે આપણે કાચનો ઉપયોગ કરીશું બલ્બ પ્રકાશિત થતો નથી હવે આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું અહી બલ્બ પ્રકાશિત થતો નથી આમ અહી આપણે જોયું કે અમુક પદાર્થોને જોડતા બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જે પદાર્થ પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તેને વિદ્યુત સુવાહક કહે છે ઉદાહરણ તરીકે ધાતુનો સિક્કો ખીલી સેફ્ટી પિન અને જે પદાર્થો પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા ન દે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે ઉદાહરણ તરીકે લાકડાની સળી પેન કાચ ફૂટપટ્ટી વગેરે આમ વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક પદાર્થો આપણા માટે મહત્વના છે વિદ્યુત તાર વિદ્યુત પ્લગ સોકેટ જે વિદ્યુત સુવાહક પદાર્થમાંથી બનાવવામાં આવે છે તથા વિદ્યુત તારના ઉપરનું પડ, પ્લગ ટોપ સ્વિચનો ઉપરનો ભાગ વગેરે વિદ્યુત અવાહક પદાર્થોના બનેલા હોય છે